રાજકોટમાં જસદણમાં આવેલી ડીબી પટેલ છાત્રાલયની અંદર ટ્રસ્ટી અર્જણભાઈ રામાણી પર 40થી વધારે ઈસમોએ છાત્રાલયમાં ઘૂસીને હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ 40થી વધારે ઈસમો તીક્ષ્ણ હથિયાર સાથે છાત્રાલયમાં ઘૂસી ગયા હતા. એટલું જ નહીં, ઈસમોએ છાત્રાલયમાં સેવા આપતા કર્મચારીઓના મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા, તેમજ છાત્રાલયમાંથી કોમ્પ્યુટર, સીપીયુ અને નેટવર્કિંગનો સામાન લઈને ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તમામ ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરી છે. 40 થી 45 જણાનું ટોળું લુખા માણસોને ભેગા કરી લગભગ 12 થી 14 ગાડીઓ, કારણ કે 3-4 ગાડી અંદર હતી, બહાર રાખી હતી, બાકીની બધી ગેટની અંદર આવેલી. એ આવી અને ગેટ ઉપર 40-45 જણાનું ટોળું આવીને એણે ચોકીદારને પાસેથી પહેલાં મોબાઈલ લઈ લીધા ટોળાએ, અને પછી એને ચોકીદારની રૂમમાં સંપૂર્ણપણે આતંકવાદી ઢબથી ચોકીદારોને એના રૂમમાં પૂરી દીધા. પછી ત્યાંથી 4 થી 5 જણા છે ગેટ ઉપર એના જે આતંકવાદી ટોળકી હતી એ ત્યાં ઊભી રહી અને કોઈ અંદર આવી ન હતી, બીજું કાંઈ ન થાય એટલા માટે. પછી ત્યાંથી રસ્તામાં છેક સુધી હોચેતાની ગાડીઓ સીધી ગેટ આવવા દીધી, સીધી ગેટ આવીને ગેટ ખોલી નાખ્યું. અમને આવો કે હલતા ભાઈ હલતા નહીં, એટલે અમને શું થયું કે પોલીસ કાપ્યું છે કે આ કલાકામ ભાઈ રેડબેડ પડી છે. મને અમને અહીંયા વેપતાઈ ગયા, સમજા, સીધા કે મોબાઈલ લાવો, મોબાઈલ લઈને સીધા અમને કે એક ગાતા નહીં કે ભાઈ પેલા કલરવાળાને કે મજૂર હતા ને એને બધાની અંદર લઈ લીધા, બધાને ભેગા લઈ લીધા, બધાને મોબાઈલ લઈ લીધા, બરાબર. પછી એક જગ્યા પૂરી દીધા. બનાવની અંદર ઓચિંતા 40 થી 50 જેવા માણસો આવ્યા હતા અને સીધા ઓફિસની અંદર દાખલ થઈ ગયા અને સીધા ગાળો ગાળો કરવા માંડ્યા અને બધાનો મોબાઈલ લઈ લીધો. અને છેલ્લે પાછા ગયા વખતે હું ઓફિસમાં બેઠેલો હતો અને તરત જ પેલું પીસી, મેઇન પીસી કયું છે એમ કીધું. મેં મને ખબર નથી, લઈ પાછા ગાળો બોલવા માંડ્યા અને પછી એને જાતે જ મેઇન પીસી અહીંયાથી કાઢી લઈ ગયા અને રાઉટર આવે છે એ પણ લઈ ગયા. જસદણ તાલુકાના આટકોટના જે ડીબી એજ્યુકેશન જે ટ્રસ્ટ છાત્રાલય છે તેમાં આજે ટ્રસ્ટી ઉપર જે હુમલાનો બનાવ બન્યો હતો અને જેમાં 40 જેટલા શખ્સો જે ડીબી ટ્રસ્ટી અંદરની અંદર આવી ગયા અને ઓફિસની અંદર સીપીયુ તેમજ રાઉટર પણ લઈ ગયા છે, જેને લઈ સીસીટીવીના આધારે આટકોટ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જેને લઈ આટકોટ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઘટના સ્થળે જે આ સીસીટીવીમાં સમગ્ર ઘટના આ જેનો બનાવ બન્યો. જસ્ટન ડી કરશન બામટા આટકોટ.